खेल बताओ चुक 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 रेल चलाओ तमने पूछे चुक 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 अवाज कोनो छे तो तरत तमने खबर पड़े ने आग गाड़ी नो रेलवे नो तमे कहो ने हां એવી રીતે આપણે વાહનોના અવાજથી પણ વાહનોને ઓળખી જઈએ છીએ બરાબર સીટી વગાડી સીટ પર બેસો એકબીજાની પીઠ પર બેસો કોઈ આપણી લાઈન ન તોડે કોઈ આગળ પાછળ ન દોડે બધા સીધી લાઈનમાં ચાલો બંને આંખો મીચી ચાલો બંધ આંખે બધું દેખાય આંખ ખોલતા ખોવાઈ જાય બંધ આંખે જોવાની મજા પડી જાય સ્ટેશન બોલે સ્ટેશન આવે એટલે આ ગાડી થોભી જાય રૂક 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 લખ્યું છે જો તપતા પડતા પાટા ઉપર રેલવે ના પાટા ખૂબ જ તપતા હોય કારણ કે તે લોખંડ ના બનેલા હોય છે લોખંડ ના રેલગાડી નો અવાજ અંજવાળ હોય તો સરખો છે અને અંજવાળું હોય તો પણ સરખો છે જો હવે ટ્રેન ક્યાંથી પસાર થાય છે એ પ્રશ્ન આવશે ને એમાં આ લખવાનું છે બટાટાનું ખેતર ને રણની રેત રણના રેતમાંથી પણ ટ્રેન પસાર થાય છે ઘરડો ખેડૂતની બાજરીનું ખેત ખેતર ખેડૂત ખેતર લીલા મેદાન મંદિર મકાન ચાની દુકાન રેલગાડી રેલગાડી ચુક 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 રેલગાડી વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂક 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 સ્ટેશન એમ કે છે હવે તો અહીંયા ખોભી જાય હવે જો ટ્રેન ક્યાંથી પસાર થાય છે તો એનો જવાબ જો અહીંયા સામે આપેલો જ છે કવિતા સમજશો તો આવડશે બટેટાનું ખેતર પછી રણનું મેદાન પછી બાજરીનું ખેત લીલું મેદાન પછી મકાન મંદિર અને ચાની દુકાન પાસેથી રેલગાડી પસાર થાય છે આવું બધું આવે છે ખૂબ કોઈને મારો જોરથી બોમ ટેકરા પર ઝંડી ફૂલની પગદંડી પંખીના ટોળા ને પાણીની કુંડી ઝૂંપડાની ઝાડી ખેતરની વાડી ભાગ છુક 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 દોડી ગાડી કુવા પાછળ બાગ બગીચા ધોબી ઘાટ નાનકડી હાટ ગામમાં મેળા લોકોના ટોળા તૂટેલી ભીતો ઘેટાના ટોળા રેલગાડી ચુક 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 વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂક 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 સ્ટેશન એમ કે અહીંયા તું ખોભી જા હવે જો કવિતા તમને કેવી લાગી તો કે છે ખૂબ જ સરસ આવી રમત તો તમે રમ્યા છો હવે આ ગાડીમાં તમે ક્યારે મુસાફરી કરી છે તો એ પ્રશ્નના જવાબ તમારે તમારી જાતે લખવાનો છે શું આ ગાડીમાં ગમે ત્યાં જઈ શકાય તો કે છે કે ના આ ગાડીમાં ક્યાં જઈ શકાય જ્યાં પાટા હોય ત્યાં જ આગ ગાડી ચાલે લોખંડના રસ્તાનો અર્થ શું છે તો કે છે લોખંડના રસ્તાનો અર્થ રેલવેના પાટા છે બરાબર આ જવાબ લખવાનો છે હવે આ ગાડી કઈ કઈ જગ્યાએ પસાર થઈ હતી બટાટાનું ખેતર રણનું મેદાન બાજરીનું ખેતર લીલું મેદાન અને મંદિર તમે ક્યાં ક્યાં વાહનોમાં મુસાફરી કરી છે એ તમારે તમારી જાતે લખવાનું છે બસ કાર સાયકલ સ્કૂટર બધામાં બેઠા જોઈએ હવે ચાલો પેજ નંબર 70 ખોલો આ પેરેગ્રાફ બધાય હું વાંચું છું તમે ધ્યાનથી સાંભળો અને એમાંથી જ તમારે સમજવાનું છે વેકેશનમાં બધા ફરવા જાય છે કોઈ નજીકના સ્થળે તો કોઈ દૂર જાય છે બસમાં રેલગાડી વિમાનમાં જાય બીજી કેટલીક રીતે મુસાફરી થઈ શકે છે અહીં કેટલાક છોકરા વાઈપા છે જે અલગ અલગ જગ્યાએ મુસાફરી કરે છે તમારે જો આ પાઠ વાંચી જશો તો પણ તમને આવડશે હું મારા કાકાને ત્યાં દિલ્હી ગઈ હતી પેલા અમે રેલવેમાં સ્ટેશન જવા માટે નીકળ્યા બસનો ઉપયોગ કર્યો સીધે સીધી રેલના માટે આપણા ઘર સુધી ન હોય પેલા અહીંથી આપણે રિક્ષામાં કે બસમાં જવું પડે કોઈ વાર પગપાળા પણ જવું પડે પછી એવી રીતે વાહન બદલતા રહેવા પડે ત્યારે આપણે જ્યાં પહોંચવું હોય ત્યાં પહોંચી શકીએ સ્કૂટર હોય તો ઘરથી ઘર સુધી પહોંચે પણ જો બીજા જગ્યાએ દૂર જવું હોય તો મુસાફરી અલગ રીતે થાય છે થોડુંક હાલીને જવું પડે છે થોડુંક રિક્ષામાં જઈએ હવે આ વખતે અમને ખૂબ જ મજા આવી ટ્રેનમાં બધા ગયા જે ઉપરના રસ્તા પર ચાલતી હતી અમને એ પણ ખબર નહોતી કે અમારી ઉપરના રસ્તા ઉપર કાર ચાલી રહી છે
ફોટા જે આપ્યા છે ત્યાં જે ચિત્ર આપ્યું છે જેનું ત્યાં આપણે ઈ શબ્દ મૂકવાનો છે મારા ફોઈના લગ્ન હતા જો પછી આ બીજો છોકરો શું બોલે છે હું ઘણા સગા સંબંધીઓને મળ્યો ખાવા પીવા અને રમવા માટે ખૂબ જ સરસ સમય હતો મોટા ભાઈ અમેરિકાથી જો વિમાન દોરેલું છે તો અહીંયા શેનું ચિત્ર છે વિમાનનું તો આપણે અહીંયા શું લખવાનું રહેશે વિમાન વિમાન બોલી અને વાક્ય વાંચવાનું છે તો આવી રીતે અમેરિકા વિમાનમાં આવ્યા તેઓ કેટલાક દૂરથી આવ્યા હતા અમેરિકા અમેરિકાથી આવ્યા છતાં અહીં એક દિવસમાં પહોંચી ગયા કારણ કે વિમાનની મુસાફરી ઝડપી અને હવાઈ દ્વારા કરવામાં આવે છે એક દેશમાંથી બીજા દેશમાં જવું હોય તો વિમાન દ્વારા જઈ શકાય છે ફોઈ જ્યારે ખાજકીયામાં જતા હતા એટલે કે ડોલી જો સંગાદી છે ત્યારે તે ખૂબ સુંદર લાગતા હતા હું મારા નાનીને ત્યાં કેરલા ગઈ હતી જ્યાં તેઓ બધે જ પાણી પાણી જોવા મળે છે કેરલામાં બધે પાણી જોઈએ છે સ્ટેશનથી તેઓના ઘર સુધી પહોંચવા બસમાં કે કાર લઈ જઈ શકતા હતા તેને બદલે અમે તેઓના ઘરે જવા માટે નાવની નાવ લીધી અથવા લીધી અથવા તો હોડી લીધી આ થોડુંક અનોખું લાગ્યું પરંતુ ખૂબ મજા આવી અમુક અમુક શહેર એવા છે કે જ્યાં પાણી દ્વારા મુસાફરી કરવી પડે છે આપણે કે ત્યાં બસ કે કંઈ જતું નથી અમે રજાઓમાં સિમલા ગયા બસમાં ગયા ત્યાંના વાંકાચૂકા રસ્તા ઉપર પર્વત ઉપર જવા લાગ્યું જ્યારે અમે નીચે જોયું ત્યારે બહુ ડર લાગતો હતો સિમલામાં ઘણું ચાલવાનું છે તો ઘણો મારા દાદી ખૂબ જ જલ્દી થાકી જતા અમે દાદીને જોઈ ઘોડો છે ચિત્ર છે ને ઘોડા પર સવારી કરાવી હું ક્યારેય થાક્યો નહીં અહીં ચાલવાનું મને ગમ્યું એટલે અમુક રસ્તા એવા હોય કે ત્યાં બસ ન જતી હોય અથવા તો ઢાળવાળી વિસ્તાર હોય તો ત્યાં પ્રાણીઓ દ્વારા ખચ્ચર દ્વારા ઘોડાઓ દ્વારા ત્યાં મુસાફરી થઈ શકે છે તેના ઉપર બેસીને સ્થળે જવાય છે હું મારા માસીને ત્યાં એક શહેરમાં રહીએ છીએ અમે ખૂબ જ નજીક રહીએ છીએ મારે જ્યારે એના ઘરે જવું હોય ત્યારે હું સાયકલ લઈને ત્યાં પહોંચી જાઉં છું માં અને છોકરીને નાનીબાના ઘરે પહોંચવા માટે ટ્રાયસાયકલ લેવી પડતી હતી જો પેલી બે પૈડા વાળી છે ને એને સાયકલ કહેવાશે અને અહીંયા જે ત્રણ પૈડા વાળી આપેલી છે ને એને આપણે શું કહીશું ટ્રાયસાયકલ જેમાં બે વ્યક્તિ બેસે અને એક વ્યક્તિ સાયકલ ચલાવે હું મારા મામાના ગામડે ગયો રેલવે સ્ટેશનથી એમના ઘરે કોઈ બસ જતી ન હતી અમે બળદ ગાડામાં ગયા ગામડાના રસ્તાઓ લીલાછમ ખેતરથી બાજુથી પસાર થયા મને બળદના ગળામાં બાંધેલી ઘંટીઓનો અવાજ ખૂબ ગમ્યો જો અમુક જગ્યા એવા હોય કે બસ અમુક ટાઈમે જ મુકાતી હોય તો તમારે છકડો રિક્ષા બળદ ગાડી વાડું કરવું પડે હવે પેજ નંબર 72 જુઓ ક્યાં ક્યાં વાહનોની વાત લખી છે તો ચાલો ચિત્ર જેટલા વાહનોના છે ને બધા પાઠની અંદર એ તમે લખી નાખો પછી આ કંઈ કરવાનું છે નહીં હવે પેજ નંબર 73 જુઓ ચાલો એમાં છે શાકભાજ લાડીનું ચિત્ર છે જુઓ હવે તમને થોડુંક મોઢે લખતા પણ આવડવું જોઈએ તો શેના માટે ઉપયોગ થાય લખવાનું છે તો લાડી ઉપયોગ લખો શાકભાજી વેચવા ફળો વેચવા માટે માલ સામાન હેરફેર માટે હાથ લારીનો ઉપયોગ થાય પછી અહીંયા છે વાન જો આ ટપાલની વાન છે ચોકડી નથી મારી તો એમ્બ્યુલન્સ કહેવાય આવું ચિત્ર છે તો આને શું કહેવાય વાન કહેવાય તો ટપાલ લઈ જવા લઈ આવવા પછી ટ્રાય સિમ્પલ તો કે જે વ્યક્તિ વિકલાંગ હોય જેને પગની ને હાથની કોઈ પણ ખોટકા પણ હોય શરીરને અથવા તો પગની તકલીફ હોય તે લોકો ટ્રાયસિકલમાં એક જગ્યાએથી બીજા જગ્યાએ જાય છે એવું લખવાનું છે અહીંયા પછી ટ્રેક્ટર કે ખેતી કામ માટે અને સવારી માટે પણ તો એવી રીતે તમારે તમારી જાતે મુદ્દા લખવાના છે હવે આ પણ જુઓ અહીંયા બસ છે તો શહેરના વિવિધ ભાગોમાં મુસાફરી માટે પછી એમ્બ્યુલન્સ છે તો કે દર્દીને હોસ્પિટલ લઈ જવા માટે પછી અહીંયા જે બે ખાના ખાલી એવા છે ત્યાં મેં સાયકલ કરાવ્યું છે તો કે છે બાળકોએ નિશાળે જવા માટે અને નજીકના ઘરો એ જવા માટે સવારી માટે પછી વિમાન છે તો ઓછા સમયમાં એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે હવે આવી રીતે એ પેજ પણ આપણે 74 પણ પૂરું કર્યું હવે 75 માં પેજ નંબર ઉપર જો એક હું તમને સમજાવી દઉં છું બસ નામ તો બધા લખેલા છે આવું તમને પરીક્ષામાં પણ પૂછશે કે બસ આવી છે તો એમાં પૈડા કેટલા હોય તો કે 4 કરતા વધુ મુસાફરી કરવા પ્રવાસ માટે અને 4માં લઈ જવા માટે હવે અહીંયા બળદગાડું આપ્યું છે આપ્યું છે 2 પૈડા હોય બળદગાડામાં મુસાફરી કરવા માટે ખેતી કામ માટે અને સામાનની હેરફેર જવા માટે ઘણી વાર જો બળદગાડામાં લીલું ઘાસ ભરીને જતું હોય છે ને તેવી રીતે તો આ બધા મુદ્દા તમારે અહીં પૈડાના નામ લખતું જવાનું છે અને અહીંયા એનો ઉપયોગ શેના માટે આપણે કરીએ છીએ તે લખવાનું
पेज नंबर 76 ना प्रश्न जवाब जे छे ए तमारी तमारी जाते करवाना छे। अहींया तमने चुक चुक गाड़ी बाकस नी दोरी बतावी छे, बाकस ना कोखामांथी बनावेली। अहींया गाड़ियों ना अवाज ना नाम छे ए तमारे लखवाना छे। चुक चुक गाड़ी तो के आप गाड़ी कहेवाय, कोम कोम तो केनो अवाज आवे कार नो। तो आवी रीते तमारे तमारा प्रश्नो ना जवाब 77 सुधी पूरो करवानो छे। अहींना पेज मां पेज नंबर 78 मां कई ત્રણ જ પ્રશ્ન છે, ચિત્ર જોઈ કરવાના છે, તો એ પણ તમારે ચિત્ર જોતું જવાનું છે અને તમારી રીતે પ્રશ્ન જવાબ કરવાના છે। પેજ નંબર 79 ની અંદર કંઈ કરવાનું થતું નથી, હાથીનું ચિત્ર છે પણ એ આપણે પરીક્ષાને અનુલક્ષીને નથી, એટલે આપણે એ પેજ તમારી રમત માટે તમારે કરવું હોય કે હાલો ફ્રી છો તમે તો તમે હાથીનું ચિત્ર દોરી શકો છો, બાકી એ આપણે 79 ના પેજ નંબર સુધી આપણે પાઠ 11 માં અહીં પૂર્ણ કરીએ છીએ। થેન્ક યુ।